નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એજીબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર. મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. કોંગ્રેસના ઉમેદવાર એવા રામજી ઠાકોર, જેમને હીરાનગર ખાતે સભાનું સંબોધન કરી કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ નોંધાવવા નીકળ્યા. કોંગ્રેસની ઉમેદવારી નોંધાવવા માટે નીકળેલા રામજી ઠાકોર, કે જેમની સાથે 18 આલમ મળી જંગ જનમેદની ઉમટી. એવામાં અમદાવાદ એરિયાના અંદર જે ઠાકોર સમાજના 150 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, ત્યાંથી પણ બહેનો રામજી ઠાકોરની સભામાં હાજરી આપી. એમણે પણ અપીલ કરી કે રામજીભાઈ અમારી વારે આવ્યા તો અમે રામજીભાઈની વારે આવ્યા છીએ. આજે રામજીભાઈ ખંભે ખંભો મિલાવી અમે પણ રામજીભાઈની સાથે ચાલીશું અને દરેકને અમે અમદાવાદી બહેનો વિનંતી કરીએ છીએ કે રામજીભાઈને જીતાડશો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. ત્યારબાદ ત્યાંથી રેલી નીકળી રામજીભાઈ પોતે એક ખેડૂત છે તે સાબિત કરી બતાવવા માટે પોતે ટ્રેક્ટરમાં બિરાજમાન થઈ ટ્રેક્ટર લઈ અને કલેક્ટર કચેરી લોકો સુધી એક બહુ મોટા ટોળા સાથે ફોર્મ ભર્યું. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. જીતની કેવી આશા? આજે અમારા ઇન્ડિયા ગઠબંધન દ્વારા તમામ પ્રદેશના મોડી મંડળનો ખૂબ આભાર માનું છું અને મહેસાણા જિલ્લાના તમામ મોડી મંડળનો ખૂબ આભાર માનું છું કે પાર્ટીએ જ્યારે એક સામાન્ય વર્ગમાંથી આવતા એક ખેડૂતને એક સમાજસેવાની ટિકિટ આપી છે. પહેલાં તો મારા તમામ હોદ્દેદારોને ખૂબ ધન્યવાદ, દિલથી આભાર માનું છું. અને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો જનતાના અવાજ બનીને હું અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યો છું. કે કેટલા મતોથી જીતવાની આશા રાખો છો? આ વખતે મહેસાણામાં રેકોર્ડ બુક થવાનો છે, 1 લાખથી વધુ મતો જીતવાનો છે. મહેસાણામાં રામ રાજ્ય રહેશે 100%. મહેસાણામાં આ વખતે ખુદ અમારી પાર્ટી રામજીને ઉતાર્યા છે તો 100% રામજી રામ રાજ્ય જવાનું છે. આજે મહેસાણા ખાતે મહેસાણા લોકસભાના ઉમેદવાર માનનીય શ્રી રામજીભાઈ ઠાકોરનું ખૂબ ઉત્સાહ અને ઉમળકાભેર 18 વર્ણના સર્વ સમાજના લોકોએ એકઠા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે ઉમેદવારી નોંધાવી. આ ચૂંટણીમાં રાજકીય લેવલે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ દ્વારા કેવો પ્રભાવ રહેશે? સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ, જે રાજકોટમાં પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર રૂપાલાજીનું વિવાદિત નિવેદન આવ્યું એના પછી આક્રોશમાં છે. ક્ષત્રિય સમાજની અસ્મિતા, ક્ષત્રિય સમાજના સ્વાભિમાન ઉપર જે વજ્રાઘાત થયો છે એનો પ્રતિકાર કરવા માટે આજે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ ગણી રહ્યો છે. આજે આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આહ્વાન કરી રહ્યો છે કે આપણે એક એક સીટ ઉપર રૂપાલા છે એમ માની અને તાકાતથી આ જડબાતોડ જવાબ એમને આપીશું. રાજપૂત સમાજ દ્વારા જે આંદોલન બધું ચાલી રહ્યું છે તો શું એની ચૂંટણી પર અસર પડશે? ચોક્કસ અસર નહીં, આ વખતે ઇતિહાસ રચાશે. અસર તો કહેવું કદાચ એ અપમાન ગણી શકાય, પણ આ વખતે જે ક્ષત્રિય સમાજ પોતાના સ્વાભિમાન, પોતાના સન્માન, પોતાના અસ્તિત્વની લડાઈ લડવા માટે જે ગુજરાતમાં નીકળે છે એ પ્રમાણે કહીએ તો ગુજરાતની રાજકીય દિશા અને દશા પલટી નાખશે. ઓકે.